ચલો ધોરણ ગણિત ગઈકાલે આપણે 11.3 વાગ્યે ત્રણ દાખલામાં આપણે બીજો ચોથો અને છઠ્ઠો બરાબર કરી આજે આપણે 7મો 8મો 9મો ત્રણ દાખલા જોઈશું ને ગણિત પહેલા 7મા દાખલા માં જો અંદર કે 7 મીટર ત્રિજ્યા 3 મીટર ઊંચાઈ વાળી એક બંધારણાકાર ટાંકી ધાતુના પતરામાંથી બનાવવામાં આવે છે તો ટાંકીને બનાવવા કેટલું પતલું જોઈએ એટલે આવી નળાકાર ટાંકી હોય બરાબર આની હવે નળાકાર આપણે વિચારી બરાબર આખી બંધ નળાકાર બનાવવાની ગાડી આખું ટાંકી નળાકાર ટાંકી બંધ બનાવવાની આપણે તો એનું કેટલું પતલું જોઈએ તો અહીંયા તમારે આમાં છે કે નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું સાંભળજો નળાકારની કુલ સપાટીનું પૃષ્ઠફળ તો કુલ સપાટીનું પૃષ્ઠફળ બરાબર પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h 2πr કૌંસમાં r વત્તા h બરાબર ગણી ચલો ભાઈ એ જોઈ ગણી હવે તમને અહીંયા ત્રિજ્યા આપેલી છે એટલે આ તમારી r કહેવાશે બરાબર ઊંચાઈ તમારી શું કહેવાશે h કહેવાશે ગણી બરાબર એ મૂકીને અહીં ગણી આપણે ગણી તો 2 ગુણ્યા પાઈ ની બરાબર કેટલો છે 22 ના જેમના 7 લઈએ કેટલી 22 ના જેમના 7 22 ના જેમના 7 ગુણ્યા r કેટલા છે આપણા 7 કૌંસમાં 7 વત્તા 3 બરાબર 7 વત્તા 3 નો ઊંચાઈ કેટલી એટલા માટે આ 7 7 લઈએ કે 22 ગુણ્યા 2 44 થાય 7 ને 3 કેટલા થાય 10 આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ સમજો તમે જે ગુણાકારનો 44 ગુણ્યા 10 એટલે 440 ચોરસ મીટર પતવું જોઈએ કેટલું જોઈએ બરાબર આ ટાંકી મોટા એટલે આપણે માને બરાબર એ ટાંકી કેટલું બધું જોઈએ 440 ચોરસ મીટર પતવું આપણે જોઈએ ગઈ આઠમા માં તમને આપ્યું છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ નાખવું છે ના આપણે દાખલાની અંદર બરાબર એમાંથી તમારે એમાંથી એની ઊંચાઈ કાપીને 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવવાની છે અને જો લંબચોરસ આકારની શીટની પડી મીટર સુધી પડે એટલે આવું તમને ટાંકી હોય તો અને કાપી કાઢીએ ગાડી બરાબર નરા કાપી હોય તો એને વચ્ચે કાપી કાઢીએ કાપી કાઢીએ તો આ કાપી હું ખોલી દઉં એટલે તમને આ લંબચોરસ બને શું તાપમાન લંબચોરસ બને અમે તમારે પડી મીટર માં શોધવાની છે ગાડી તો પહેલા તમે વક્ર સપાટીનું ક્ષેત્રફળ કાઢી લઈ ગાડી એની પછી એ વક્ર સપાટી એક શું કહેવાશે લંબચોરસ નું ક્ષેત્રફળ વક્ર સપાટી કૌંસમાં લંબચોરસ બરાબર l ગુણ્યા b l ગુણ્યા b પડી મીટર દોરવાની જે તમને પહોળાઈ આપેલી છે પહેલા આપણે લંબાઈ શોધવી પડશે બરાબર વક્ર સપાટીનું 4224 કે શું કહેવાશે લંબચોરસ શું કહેવાશે લંબચોરસ શું કહેવાશે તો 4224 424 બરાબર લંબાઈ કઈ કઈ નહીં કરી તો લંબાઈ શું થઈ જાય લંબાઈ એ આ એ બી પોરાઈ કે જે તે છે કે જે તે છે આની પણ આપણે એલ છે શું મજા ની બધી એલ તો 33 ગુણાકાર માં નહીં કરી ડાઈ બાજુ લખો એટલે ભાગાકાર માં આવશે માટે એ બરાબર 4224 ના છેદ માં 33 બરાબર વાના ભાગો 4224 ભાગી 33 કરો કેટલા આવશે રે 4224 ભાગી 33 કરીએ તો તમારે 128 કેટલા આવશે 128 સેમી આવશે આ તમે લંબાઈ આવી બરાબર તમને પહોળાઈ અંદર પહોળાઈ આપણે આપેલી છે કેટલી છે 33 છે લંબાઈ આપણે શોધી કે 128 આવશે આ લંબાઈને પહોળાઈ મળીને એના પછી આપણે પડી મીટર શોધીશું તો લંબચોરસ શીટની પડી મીટર બરાબર 2 કૌંસમાં એમ વત્તા બી બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ બે લંબાઈ આપણે જોઈએ 128 પહોળાઈ કેટલી આપણે આપે 33 બે કૌંસમાં 128 વડે એડ કરીએ એક્સ એક્સ
स्विच में बुनिया भी है, अपन कर रहा है स्विच से बुनिया भी है, कंपोनेंट 22 पहले कंपोनेंट 22 तो कंपोनेंट 22 से भी है, कंपोनेंट 22 से भी है। तो देखो छेलो एक नंबर जो है नंबर डालो एक रोलर का था अंदर तो जो रोलर रोलर फरे है रोलर के आगे ना रोड बना तो रोलर आवे ये रोलर फरे अब कितना चौड़ा मीटर जमीन दबाई है ये मास रोड नहीं गई चलो काम नहीं गई एमा तुम्हारे पूरा नराकार की हम तो ना इको जे व्यास है को जे व्यास कितना है नमा मा व्यास 78 सेमी है અને એની પહોળાઈ એટલે 1 મીટર છે તો આ એકમ સેમીમાં છે આ મીટરમાં છે તો અમે આપણે પહેલા મીટરને સેમી મેળવીએ તો 1 મીટર કેટલા સેમી થાય છે 100 સેમી કેટલા થાય 100 સેમી બરાબર કેટલા થાય 100 સેમી થાય બરાબર તો આની પરથી પહેલા આપણે નળાકારની વક્ર સપાટી રોલર આપણે ગોળ ગોળ ફરે રોલરનો ગોળ ગોળ ફરે એટલે ફક્તની વક્ર સપાટી મળે શું મળે તો વ્યાસ છે त्रिज्या बराबर 84 ना छेदमा 2 એટલે કેટલા આવશે 42 સેમી કેટલા આવશે 42 સેમી આને સેમી આ સેમી માં લઈ આ સેમી થી રોઈ ગઈ આની પછી આપણે વક્ર સપાટી સુધી વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર 2 પાઈ આર એચ કેટલો આવશે 2 પાઈ આર એચ બરાબર 2 પાઈ આર એચ લઈ ગઈ તો અહીંયા 2 गुणिया 22 का छेदमा 7 गुणिया 8 कितना आ जाएगा 42 गुणिया 8 कितना आ जाएगा 100 7 6 42 22 2 44 गुणिया 600 44 6 गुणिया 100 એટલે 600 થઈ જાય 22 गुणिया 44 થઈ જાય 44 गुणिया 600 કરો ભાઈ તો 44 गुणिया 6 કરીએ 6 6 4 4 2 2 4 4 એટલે 26 અને 200 ને 64 સેમી પાસે બે બિંદુ મૂકીએ આટલા શું આવશે 14 સેમી બરાબર ક્ષેત્રફળ જે 14 સેમી આવશે બરાબર હવે અહીંયા 14 સેમી તો કેટલા રસ્તો કેટલો રસ્તાનું ક્ષેત્રફળ કેટલું દબાઈ જ રહી ગાડી કેટલા પડી મને 750 વાર કેટલી વાર 750 વાર તો 26400 આ તો એક એક વાર આટો મારે એટલે આટલું આટલા 14 સેમી જમીન દબાઈ તમને લો એક આટો મારે એટલે હવે કેટલા આટા મારે 750 750 બરાબર ને હવે કેટલી જમીન ને બહેને આપણે હવે મીટર માં લખવું હોય ને આપણે તો આ બંને એકમ સેમી માં ઉતારવા જઈ ગયા બરાબર તો બે માં છેદ માં આપણે 100 લખીશું બે નું કેટલું 100 100 ગુણ્યા 100 બરાબર આ તમારો સહી ગઈ આટલા મીટર જમીન ને વાળી દબા સહી ગઈ આટલા થોડો રસ્તો છે તમારો લાવ તો અહીંયા આવશે બરાબર હવે અહીંયા જો આ બિંદુ આવી ગઈ હવે બિંદુ આવી ગઈ આ બી આવી ગઈ अभी नहीं भेजे छेद में 10 लगा दिए 264 उन्हें 75 करिए बराबर 5 10 का सोन 5 को 200 सोन बढ़ती 2 4 10 के 32 से बढ़ती 3 5 को 10 ने 3 5 को 200 सोन बढ़ती 2 6 को 30 ने 32 मीटर 10 को लेने करी चला हम लोग 10 को 500 चलो एक नंबर पूरा नहीं करी 264 आ 5 कितना आवे 132 132 तो 264 ने 5 2 10 15 50 75 15 50 75 132 गुणिया 15 करो आकला आकू चलो कितना आवे 14 मीटर आवे तो हमने 14 मीटर आवे बराबर આ તમારો સ્વાધ્યાય 11 નંબર તમારો અહીં પૂરો આવીએ છેલ્લો એક દાખલો જે છે 10મો એ 10મો નો તમારે ઘરકામમાં તમારે કરવાનો સમજા ઘરકામમાં બરાબર હવે બાકીનું આપણે જે છે છેલ્લો સ્વાધ્યાય 11.4 છેલ્લો તમારો જે છે આપણે બધા સૂત્ર બધા મેળવેલા છે ઘરકામનો છે તે આપણે એ આપણે છેલ્લો સ્વાધ્યાય આપણે આવતા એકમાં કરીશું